નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન એકમ આઠ હવા હવામાન વાવાઝોડું અને ચક્રાવાત વિશે વાત કરશું તો એમાં આપણે પહેલો પોઈન્ટ ભણશું હવા દબાણ કરે છે હવા કઈ રીતે દબાણ કરે છે એના વિશે વાત કરવાના છીએ અહીંયા એક સત્ય ઘટના છે ઓગણીસો નવ્વાણુંની અઢારમી ઓક્ટોબરે ઓડિશાના સમુદ્ર કાંઠાનો વિસ્તારમાં બસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચક્રવાત ત્રાટક્યો જેણે પિસ્તાલીસ હજાર ઘરોને તબાહ કરી અને સાત લાખ લોકોને બેઘર કરી નાખ્યા તે જ વર્ષની ઓગણત્રીસમી ઓક્ટોબરે બસો સાહીઠ કિમી કલાકની ઝડપે ફરી બીજો ચક્રવાત ફરીથી ઓડિશામાં ત્રાટક્યો જેણે સમુદ્રના મોજાઓને નવ મીટરની ઊંચાઈ સુધી ઉછાળ્યા તેમાં પણ હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા કરોડ રૂપિયાની મિલકત માલ મિલકત નાશ પામી ચક્રવાતે ખેતીવાડી વાહન વ્યવહાર દૂર સંદેશા વ્યવહાર અને વિદ્યુત પુરવઠા લઈ જતી લાઈનોને અસર કરી હતી અહીંયા એક સત્ય ઘટના છે ઓગણીસો નવાણુંમાં બની હતી અઢારમી ઓક્ટોબર અને ઓગણત્રીસમી ઓક્ટોબર ચક્રવાત આવ્યો એટલે શું કરે છે કે નદી દરિયામાં ચક્રવાત આવે એટલે પૂર જેવી સ્થિતિ સર્જાય અને બધું અને જે મોજા છે એ કેટલા ઊંચા ઊંચાઈ ઉપર હોય છે તો પહેલાંમાં અઢાર ઓક્ટોમ્બરે તો બસો કિલોમીટરની અને બીજી વખત નવ મીટરની ઊંચાઈ ઉછળાય એટલે એમાં તો હજારો લોકો હજારો ઘર તબાહી થઈ જાય નુકસાન ખેતીવાડી વાહન વ્યવહાર દૂર સંદેશા વ્યવહાર વિદ્યુત પુરવઠા બધું જ એના બધી જ એમાં બધી બધાને અસર કરે છે એ તમે જોઈ શકો છો કે ચક્રવાત કઈ રીતે આવ્યો તો ઓડિશામાં એનો ફોટો આપેલો છે ઉપગ્રહમાંથી લેવામાં આવેલો છે ઓડિશાના દરિયાકાંઠે પહોંચતા ચક્રવાતની ઉપગ્રહ દ્વારા લેવામાં આવેલી તસવીર હવે આ પ્રકરણમાં આવે એવા જ બધા પ્રશ્નોના જવાબ મેળવીશું કે ચક્રવાત એટલે શું પછી વાવાઝોડું એટલે શું તો હવે આપણે પહેલો પોઈન્ટ ભણવાના છીએ કે હવા કઈ રીતે દબાણ કરે છે અથવા એની કઈ કઈ પ્રવૃત્તિઓ છે કે જેના લીધે ચક્રવાત સર્જાય છે ગતિશીલ હવાને પવન કહે છે અહીંયા શું યાદ રાખવાનું છે ખાલી ગતિશીલ હવાને પવન કહેવામાં આવે છે હવે એક પ્રવૃત્તિ છે કે ઢાંકણા સાથેનો એક ડબ્બો લેવાનો છે તેમાં અડધે સુધી પાણી ભરો તે પાણી ઉકળે નહીં ત્યાં સુધી ડબ્બાને મીણબત્તીની જ્યોત પર રાખો હવે મીણબત્તીને ઓલવી નાખો તરત જ ડબ્બાને ઢાંકણ વડે સજ્જડ બંધ કરી દો ગરમ ડબ્બા સાથે કામ કરવામાં કાળજી રાખો હવે ડબ્બાને છીછરા ધાતુના પાત્રમાં અથવા વોશ બેસિનમાં મૂકો તેના પર તાજું ઠંડુ પાણી રેડો ડબ્બાના આકારને શું થાય છે હવે ડબ્બામાં પાણી લેવાનું છે અડધે સુધી અને મીણબત્તીની જ્યોત પર ગરમ કરવાનું છે પાણી એકદમ ગરમ થઈ જાય એટલે શું કરવાનું છે ઢાંકણ બંધ કરી નાખવાનું અને એ જે લીધો છે ડબ્બો ગરમ પાણી કરી અને બંધ કર્યું છે એ ડબ્બાને શું કરવાનું છે છીછરી થાળી અથવા ડીસ હોય કે ધાતુનો પાત્ર હોય એનામાં રાખી અને ઉપરથી ઠંડુ પાણી નાખવાનું છે અંદર ગરમ પાણી છે અને બારે ઠંડુ પાણી નાખીએ છીએ તો ડબ્બાનો આકાર કેવો થશે તો ડબ્બાનો આકાર બદલાઈ જાય છે તમે જોઈ શકો છો કે અહીંયા ડબ ડબ્બામાં પાણી નાખીને ગરમ કર્યો છે અને ગરમ પાણીવાળો ડબ્બો છે એને બંધ કરીને ઉપરથી ઠંડુ પાણી નાખીએ છીએ એટલે ડબ્બો છે શું કરે છે એનો આકાર બદલી નાખે છે શા માટે બદલે છે શું તમે ધારણા બાંધી શકો છો શા માટે ડબ્બાનો આકાર વિકૃત થઈ ગયો ડબ્બો કામ આકાર બદલાવી ગયો છે એના વિશે સમજીએ કે જ્યારે જે ધાતુનો ડબ્બો છે એ નરમ પ્લાસ્ટિકની બોટલ લો હવે એ ધાતુનો ડબ્બો લીધો છે એની જગ્યાએ આપણે નરમ ધાતુ નરમ પ્લાસ્ટિકની બોટલ લઈ એનામાં આપણે જ્યારે ગરમ પાણી નાખીએ છીએ ત્યારે જે પ્લાસ્ટિકની બોટલનો આકાર છે એ કેવો થઈ જાય છે બદલી જાય છે શા માટે કે ગરમ પાણી અંદર જતાં ગરમ પાણીની જે વરાળ છે એ બહારે નીકળી શકતી નથી એટલે માટે શું થાય છે જે આકાર છે એ બદલી જાય છે તેમાં ગરમ પાણી પાણી ભરો અને તેને ખાલી કર્યા બાદ તરત જ તેના પર સખત રીતે ઢાંકણું બંધ કરો આ બોટલ નળના વહેતા પાણી નીચે મૂકવું હવે તમારા કેટલાક અનુભવોને યાદ કરો જ્યારે તમે પતંગ ચગાવો છો ત્યારે તમારી પીઠ પાછળથી આવતો પતંગ તમને પતંગ ચગાવવામાં મદદરૂપ થાય છે જ્યારે પાછળથી પીઠ પાછળથી આવતો પતંગ હોય આપણને પતંગ ચગાવવા મદદરૂપ થાય કે ન થાય એ તમારે શોધવાનું છે તમને બધાને પતંગનો અનુભવ હશે જ જ્યારે તમે હલેસાવાળી હોળીમાં બેઠા હોવ ત્યારે તમારી પાછળથી આવતો પવન હંમેશા હોળીને હંકારવામાં તમને સરળતા આપે છે જે હોળી ચલાવે છે એને શું જાય છે કે હલેસાથી પવનને કાપે છે અને એ વિરુદ્ધ દિશામાં કાપે છે હોળી આપણે આગળ જઈએ છીએ તો એની વિરુદ્ધ દિશામાં હલેસું લગાવે છે એટલે કે પવન સરળતાથી કપાઈ અને હોળી આગળ પવનમાં ચાલી શકે છે શું તમને સામેથી આવતા પવનની દિશામાં સાયકલ ચલાવવા મુશ્કેલી પડે છે તો તમે કહેશો હા પવન જે દિશામાં હોય ને એ દિશામાં આપણે સાયકલ ચલાવીએ તો સાયકલ આપણે સરખી ચલાવી શકતા નથી તમે જાણો છો કે સાયકલની ટ્યુબને ફૂલાવેલી ચુસ્ત રાખવા માટે તેમાં હવા ભરેલ ભરવી પડે છે વળી તમે એ એ પણ જાણો છો કે જો સાયકલની ટ્યુબમાં વધુ પડતી હવા ભરાઈ જાય તો તે ફાટી જાય છે ટ્યુબમાં રહેલી હવા શું કરદી હશે હવે જો સાયકલમાં ટી જે સાયકલનું પેડું છે એનામાં વધારે પડતી હવા ભરી તો શું થશે ટ્યુબ છે એ વધારે પડતી હવાના કારણે ફાટી જાય છે શું કામ ફાટી જાય કે આપણે કહી છે કે હવા છે એ શું કરે છે દબાણ કરે છે માટે હવાને બહારે નીકળવા માટે દબાણ કરે એટલે કે ટાયર ઉપર ટ્યુબ ઉપર દબાણ કરે એટલે પછી શું થશે ટ્યુબ ફાટી જાય છે તમે જાણો છો કે સાયકલની ટ્યુબને ફૂલાવેલી ચુસ્તમાં એટલે કે ટ્યુબ છે એ ફાટી જાય છે તો સાયકલની ટ્યુબમાં રહેલી હવા તેને કેવી રીતે યોગ્ય આકારમાં રાખે છે તેની તમારા મિત્રો સાથે ચર્ચા કરો એટલે યોગ્ય આકારમાં કઈ રીતે રાખે કે આપણે જે ટ્યુબ છે એનામાં વધારે પડતી હવા પણ ન ભરી શકીને ઓછી હવા પણ ચાલતી નથી એટલે કે જે હવા છે એને યોગ્ય આકાર આપે છે બધા જ અનુભવો દર્શાવે છે કે હવા દબાણ કરે છે હવા દબાણ કરે છે બધા જ અનુભવોમાં આપણે આગળ પણ જોઈ ગયા ડબ્બો ડબ્બાનો આકાર બદલી જાય છે પ્લાસ્ટિકની બોટલનો આકાર બદલી જાય છે પછી ટ્યુબ ફાટી જાય છે તો એ બધામાં શું થાય છે કે હવા દબાણ કરે છે માટે જે આકાર છે એ બદલી જાય છે એવા ઘણા બધા ઉદાહરણ છે કે ઝાડના પાન પાંદડા રસ્તા પર લાગેલા કપડાના બેનર પછી ધ્વજ વગેરેનું પવન આવે ત્યારે ફરકવાનું કારણ શું હોય છે કે હવા છે એ દબાણ કરે છે માટે શું થાય છે કે જે વસ્તુઓ છે હવામાં ફરકે છે તે દર્શાવતા બીજા કેટલાક અનુભવોની યાદી તમે બનાવી શકો છો હવે આપણે આટલા ઉદાહરણ છે કે જે આપણને ખબર પડે છે કે હવા દબાણ કરે છે તો એવા ઘણા બધા ઉદાહરણ છે કે તમે જોઈ શકો છો અને એને તમે તમારી નોંધપોથીમાં નોંધી શકો છો હવે એવી જ રીતના કે શા માટે ડબ્બો છે એ ડબ્બાનો આકાર બદલાઈ ગયો છે તો આપણે સમજીએ કે પતરાનો ડબ્બો શા માટે વિકૃત થઈ જાય છે જ્યારે ડબ્બા પર પાણી રેડવામાં આવે છે ત્યારે ડબ્બામાં રહેલી ગરમ પાણીની વરાળનો અમુક ભાગ પાણીમાં રૂપાંતર થઈ જાય છે જે અંદરના ભાગમાં હવાનું પ્રમાણ ઘટાડી નાખે છે ડબ્બાની બહારના ભાગમાં લાગતા હવાના દબાણ કરતાં ડબ્બાની અંદરના ભાગમાં હવાનું દબાણ ઘટી જાય છે જેના કારણે ડબ્બો સંકોચાય અને દબાઈ જાય છે હવે ઉપરથી ઠંડુ પાણી નાખ્યું અંદર ગરમ પાણી હતું ગરમ પાણીમાં વરાળ બને અને બારે ઠંડા પાણી એટલે શું થશે બારે હવાનું દબાણ છે અને અંદર હવાનું દબાણ ઘટી જશે માટે શું થાય છે ડબ્બો છે એ સંકોચાઈ જાય છે તો અહીંયા તમને આ અમુક પ્રયોગોમાં કે અમુક જે ઉદાહરણ આપે એમાં તમને ખબર પડી હશે કે હવા કઈ રીતે દબાણ કરે છે અને કઈ રીતે વસ્તુઓ ઉપર અસર કરે છે એની આપણી અહીંયા સમજ મેળવી આવજો વિદ્યાર્થી મિત્રો